કોરોના મહામારી વચ્ચે પાનથાવડાના એક ખેડૂતને ખેતરમાં મોબાઈલ ટાવર નાખવાની લાલચ આપી છેતરપિંડી આચાર્યની ઘટના સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડામાં ખેડૂત સાથે છેતરપિંડીની ઘટનામાં હરિભાઈ જેઠાભાઈ ગુડોલ કે જેઓ ખેતી કરીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેમની ખેતીની જમીન પાંથાવાડા સીમમાં ધનિથાવાડા જતા માર્ગ ઉપર આવેલ છે. તેમને 12 માસ અગાઉ ખેડૂત બાબુભાઈ છોગારામ ચૌધરી સાથે પરિચય થયો હતો, જે બાદમાં બાબુભાઈએ આવક સંદર્ભે હરિભાઈને જણાવ્યું હતું કે તમારા ખેતરમાં મોબાઈલ ટાવર ઊભો થાય તો માસિક 1,00,000 રૂપિયા જેટલું ભાડું મળી શકે છે, જેથી ખેડૂત ભાઈએ પોતાના ભાઈ તેમજ તેમના પરિવારને વાત કરતા આ અંગે સૌ કોઈ સંમત થયા હતા અને ખેતરમાં ટાવર ઊભો કરવાની વાતને આગળ વધારી હતી. જોકે કેટલાક રાજસ્થાનના ઇસમોએ ખેતરમાં મોબાઈલ ટાવર ઊભો કરશો તો મહિને ભાડા પેટે 1,00,000 રૂપિયાની આવક થશે તેવો વિશ્વાસ આપ્યો હતો, જે બાદમાં કાગળો કરાવી ખેડૂતની સહી લઈ કોરા ચેક મેળવી લીધા હતા. આ ઇસમોએ ખેડૂતની જાણ બહાર તેમની મિલકત પચાવી પાડવા ચેક બેંકમાં જમા કરાવતા ચાલુ કરી રિટર્ન થયો હતો, જેની જાણ નોટિસ દ્વારા ખેડૂતને થતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો, જેને લઈ પીડિત ખેડૂતે 3 ઇસમો વિરુદ્ધ પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મને જાણવા મળ્યું કે આ પાસે છોડ્યા કોઈ મને સાચો છે નહીં, આ ઠગે એવું હે.